હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું પ્રકરણ શરૂ કર્યા છે, પ્રકરણ નંબર 11, જેનું નામ છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. આપણી આંખ છે એ આપણા શરીરનું એકદમ સંવેદનશીલ અંગ છે. કેવું? એકદમ સંવેદન, કારણ કે એની મદદથી આપણે દરેક વસ્તુ જોઈ શકીએ છીએ. હવે માત્ર આંખો બંધ કરીને તમને એમ કહેવામાં આવે કે આ વસ્તુ વિશે તમે જાણકારી મેળવી શકો? માનો કે તમને આંખો બંધ કરીને કોઈ અવાજ કહેવામાં આવે તો તમે અવાજ પારખી શકો, બરાબર? પછી તમને કોઈ વસ્તુનો સ્પર્શ કરી દેવામાં આવે તો તમે વસ્તુ પારખી શકો, પણ એને જોઈ ન શકો, જોઈ શકાય નહીં. કારણ કે આપણી આંખની અંદર પ્રવેશતા પ્રકાશના કિરણો, એ આપણે આગળનો પાઠ ભણી ગયા છીએ, વક્રી ભવન, બરાબર? એ વક્રી ભવનની અંદર આપણે અરીસાઓનો ઉપયોગ કર્યો હતો, લેન્સનો ઉપયોગ કર્યો હતો, કે અરીસા પર પ્રકાશનું કિરણ આપાત થાય તો એનું કઈ રીતે વક્રીભવન થાય છે, એના સ્થાન ક્યાં ક્યાં પ્રાપ્ત થાય છે, એ પ્રતિબિંબનો પ્રકાર કેવો, એ પ્રતિબિંબનું પરિમાણ કેવું. પરિમાણ એટલે એનો આકાર. માનો કે વસ્તુ અરીસાથી વસ્તુ છે દૂર છે તો પ્રતિબિંબ નાનું અને સૂક્ષ્મ હોય છે. જેમ જેમ વસ્તુને અરીસાથી નજીક લાગીએ છે એમ પ્રતિબિંબ મોટું થતું જાય છે અને દૂર થતું જાય છે. તો એવા અંતર્ગોળ અરીસાના ઉપયોગો આપણે ભણ્યા કે ક્યાં ક્યાંનો ઉપયોગ થાય છે, બહિર્ગોળ અરીસા વિશે માહિતી મેળવી, અંતર્ગોળ લેન્સ વિશે માહિતી મેળવી. આ બધાનો ઉપયોગ આપણા શરીરમાં પણ છે જ. આપણી આંખ છે એ આપણી આંખ, માનવ આંખ, એક અતિ સંવેદનશીલ વસ્તુ છે. કે માનવ આંખની તમે રચના જુઓ ને તો બહારના ભાગમાં જેને આપણે આઈબોલ તરીકે ઓળખીએ, એટલે માનવ આંખ જે છે એ માનવ આંખનો આગળનો જે ભાગ છે એ આગળનો ભાગ આઈબોલ. આ આઈબોલ છે, એ આઈબોલ તમે જુઓ તો એક લેન્સ જેવી જ રચના છે. તો એમાંથી આપાત થતા પ્રકાશના કિરણો, એમાંથી આપાત થતા પ્રકાશના કિરણો પરાવર્તન પામીને કોઈ એક જગ્યાએ ભેગા થાય છે, જેને આપણે નેત્રપટલ તરીકે ઓળખીએ. તો નેત્રપટલ ઉપર પ્રકાશના કિરણો આપાત થાય, ત્યાં પ્રતિબિંબ રચાય. ત્યાં શું થાય? પ્રતિબિંબ રચાય. એ પ્રતિબિંબ જે રચાય એના સંદેશા આપણને મગજ સુધી પહોંચે. કારણ કે આપણો જે આઈબોલ છે એ આઈબોલ તમે જોવો તો બહારના ભાગથી એની સપાટી બહારની તરફ ઉપસેલી છે, એટલે બહિર્ગોળ લેન્સ જેવું કાર્ય કરે છે. ક્યાં જેવું? બહિર્ગોળ લેન્સ. અને બહિર્ગોળ લેન્સમાં આપણે જાણીએ છીએ કે વસ્તુ દૂર હોય તો પ્રતિબિંબ નજીક હોય, વસ્તુ નજીક તો પ્રતિબિંબ દૂર. તો એના માટે લેન્સને તમે જાડો પાતળો કરી શકો. લેન્સને જાડો પાતળો કરો એટલે એની વક્રતા ત્રિજ્યામાં વધારો થાય, એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય. તો આ ફેરફાર થાય પરિણામે ક્યારેક એકદમ તીવ્ર પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે ત્યારે આપણે આંખો બંધ કરી દઈએ, કારણ કે એ પ્રકાશ આપણી આંખ સહન કરી શકતી નથી. અથવા તો કોઈ નજીકનું જોવાનું હોય ત્યારે સ્નાયુઓ ખેંચાય પરિણામે લેન્સ પાતળો બને એટલે વક્રતા ત્રિજ્યા વધે, બરાબર? અને સિલિયરી સ્નાયુઓ છે લેન્સને જાડો પાતળો કરવાનું કામ કરે, ખેંચાય બંધ થાય. પરિણામે સિલિયરી સ્નાયુઓ ખેંચાય એટલે લેન્સ પાતળો બને, વક્રતા ત્રિજ્યા વધે, કેન્દ્ર લંબાઈ વધે. અને જ્યારે સંકોચાય ત્યારે લેન્સ જાડો બને એટલે વક્રતા ત્રિજ્યા ઘટે, કેન્દ્ર લંબાઈ ઘટે. આ બધી વસ્તુઓ પરિણામે આપણે નજીકની વસ્તુ જોઈ શકીએ અને દૂરની વસ્તુ પણ જોઈ શકીએ, બરાબર? તમારે દૂરની વસ્તુ જોવી હોય તો આને આંખો પાડી દો જુઓ, કારણ કે દેખાય નહીં. પણ નજીકની વસ્તુ જુઓ તો તમે નોર્મલ આંખો રાખો. તો આપણી એ ઉપરાંત આપણી આંખની અંદર પ્રવેશતા જે પ્રકાશના કિરણો છે એ પ્રકાશના કિરણો ચોક્કસ સેન્ટીમીટરની અંતરથી જ એ આપણી આંખમાં પ્રવેશી શકે અને ચોક્કસ પ્રમાણમાં પ્રવેશી શકે. માનો કે 25 સેન્ટીમીટરથી નજીક કોઈ પણ વસ્તુ તમે જોશો તો તમે જોઈ નહીં શકો, કારણ કે 25 સેન્ટીમીટરથી નજીક તમે જોવો તો આપણી આંખ એ જોઈ શકવાની સક્ષમ નથી. તમારી બે નજર ભેગી થઈ જતી હોય એવું લાગે. પ્રયત્ન કરજો, 25 સેન્ટીમીટર એકદમ નજીક રાખીને જોવાનો પ્રયત્ન કરજો, નહીં જોઈ શકાય. 25 સેન્ટીમીટરથી દૂરની વસ્તુ આપણે સારી રીતે જોઈ શકીએ છીએ. પરિણામે જ કીધું છે કે વાંચતી વખતે ચોપડીને દૂર રાખવી જોઈએ, પણ આપણે તો નજીક જ રાખીએ. નજીક એટલા માટે રાખીએ કે ચોપડીની અંદર મોબાઈલ પડ્યો હોય તો દેખાય મજા આવે, બરાબર? એટલે આ આપણી વક્રી ભવન અને પરાવર્તન વિશેનો જે આગળનો પાઠ ભણી ગયા છે તેના વિશેની થોડીક માહિતી કરી કે આગળ એક લંબઘન પ્રકાશની અંદર પ્રકાશનું પરાવર્તન કેવી રીતે થતું તેના વિશેની માહિતી મળી. અહીંયા બે સપાટી છે, એ બી સી અને ડી.
જેમાં એબી સપાટીને લંબ એક આપણે દોર્યો તો એબી સપાટી પર એક લંબ દોર્યો તો અને આ લંબ ઉપર પ્રકાશનું એક કિરણ આપત થયું જે વક્રી ભવન પામીને પ્રકાશની લંબની બીજી સપાટી પર આપત થયું અને ત્યાંથી તે દીર્ઘવન પામ્યું તો અહીંયા આપણે એને આપાત કિરણ કીધું હતું અહીંયા આપણે એને વક્રીભૂત કિરણ કીધું હતું આગળ વધે છે પણ એનું થોડુંક વિચલન નતું થતું પણ શિફ્ટ થતું એટલે આ દિશામાં આગળ વધવું જોઈએ એમ કદાચ થોડુંક આમ ખસી જેને આપણે લિટરલ શિફ્ટ તરીકે ઓળખ્યા એના તરીકે લિટરલ શિફ્ટ થઈ તો અહીંયા આ જે ખૂણો બન્યો તો આ ખૂણાને આપણે વક્રી આપાત કોણ કીધો તો આને વક્રી ભવન કોણ કીધો તો અને આને નિર્ગમન કોણ કીધો એટલે શું કીધું નિર્ગમન કોણ યાદ છે કે ભૂલી ગયા ફરી વખત એબી સપાટી પર એક લંબો દોર્યો આ લંબ સાથે એક પ્રકાશનું કિરણાપાત કર્યું અહીંયા જે ખૂણો મળ્યો એને આપાત કોણ અહીંયા જે ખૂણો મળ્યો એને વક્રી ભવન કોણ અને અહીંયા જે ખૂણો મળ્યો એને નિર્ગમન કોણ તરીકે નિર્ગમન કિરણ નિર્ગમન કોણ વક્રીભૂત કિરણ વક્રી ભવન કોણ આપાત કિરણ આપાત કોણ બરાબર પણ અહીંયા જ્યારે પ્રકાશનું કિરણ આપાત થતું હતું ત્યારે લંબ તરફ આપવું હતું ક્યારે કે પાતળા મધ્યમાંથી ઘટ મધ્યમાં દાખલ થતું ત્યારે કારણ કે ઉપર હવા છે પાતળું મધ્યમ અને કાચનો રંગ પણ છે તો કાચ ઘટ મધ્યમ છે એટલે પાતળા મધ્યમથી ઘટ મધ્યમમાં દાખલ થાય ત્યારે લંબ તરફ આપવું પડે ઘટ મધ્યમથી પાતળા મધ્યમમાં દાખલ થાય ત્યારે લંબથી દૂર જાય અહીંયા જો તમે પ્રકાશનું કિરણ લંબ તરફ આપવું અહીંયા લંબથી દૂર બરાબર તો આ જે નિયમો છે આ નિયમોની તમને સારી રીતે જાણકારી છે આ જ નિયમોનો ઉપયોગ કરીને કાચનો જે પ્રિઝમ છે પ્રિઝમ તમારા માટે નવો શબ્દ છે બરાબર પ્રિઝમ છે એક એવો ત્રિકોણાકાર કાચ છે કે જેની ત્રણ સપાટીઓ છે લંબચોરસ ત્રણ સપાટી કેવી છે લંબચોરસ અથવા તો ચોરસ અને બાકીની બે સપાટી છે બાકીની બે સપાટી છે એ ત્રિકોણાકાર છે દાખલા તરીકે આ ત્રિકોણ છે તો આ ત્રિકોણની આ બાજુનો ભાગ અને એની પાછળનો ભાગ છે ત્રિકોણ પણ આ જે સપાટી છે એક બે આપણને અદભુત દ્રશ્યો જોવા મળે બરાબર એની ચર્ચા હું તમને આગળ કહીશ કે અદભુત દ્રશ્યો કેમ જોવા મળે હવે આ ત્રિકોણ આકારો છે ત્રિકોણ પ્રિઝમ છે આ પ્રિઝમને આપણે એ બી સી નામ આપી દઈએ જેમાં એ છે પ્રિઝમ કોણ છે બી છે પણ પ્રિઝમ કોણ છે અને સી છે પ્રિઝમ કોણ છે એટલે કે પ્રિઝમનો ખૂણો જેને પ્રિઝમ કોણ તરીકે ઓળખવામાં આવે છે એબી સપાટી પર એક લંબ દોરેલ છે જેને નામ આપેલું છે એન એમ એસી સપાટી પર એક લંબ દોરેલ છે જેને નામ આપેલું છે એન ડેસ એન ડેસ બરાબર હવે જેવી રીતે અહીંયા બે સપાટીઓ હતી એ બી અને સી ડી એવી જ રીતે અહીંયા બે સપાટી એબી અને એસી ફરક માત્ર એટલો કે અહીંયા કાચનો લંબઘન હતો બરોબર બે વસ્તુ એકની એક જ છે કોઈ ફેરફાર નથી આ એક વસ્તુ તમને સારી રીતે યાદ રહી ગઈ હશે તો આ વસ્તુ પણ સારી રીતે યાદ રહી જશે બરોબર એટલે અહીંયા બે સપાટી હતી જે કાચના લંબઘન સ્વરૂપે હતી પણ અહીંયા બે સપાટી છે ત્રિકોણની બે બાજુઓના સ્વરૂપમાં છે જેવી રીતે અહીંયા બે બાજુ ઉપર લંબ દોર્યા હતા એવી રીતે અહીંયા બે બાજુ ઉપર લંબ દોર્યા જેવી રીતે અહીંયા આપણે પ્રકાશનું કિરણ આ બિંદુ ઉપર આપાત કર્યું હતું એવી જ રીતે અહીંયા પ્રકાશનું કિરણ PQ છે અને E બિંદુએ આપાત કર્યું પરિણામે પ્રકાશનું કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે છે એ ખૂણાને I તરીકે એટલે કે આપાત કોણ તરીકે ઓળખવામાં આવે છે I તરીકે એટલે કે આપાત કોણ તરીકે હવે આપણે જાણીએ છીએ અહીંયા કે પ્રકાશનું કિરણ પહવા જેવા પાતળા મધ્યમાંથી કાચ જેવા ઘટ મધ્યમાં દાખલ થાય ત્યારે લંબ તરફ આંકવું પડે તો અહીંયા પણ આ મધ્યમ છે એ હવા છે
અને આ માધ્યમ છે કાચ છે, પરિણામે પ્રકાશનું કિરણ આમ સીધું જવું જોઈએ એની જગ્યાએ લંબ તરફ આવવું પડે, આમ બરાબર લંબ તરફ આવવું પડે. માટે આ કિરણને આપણે વક્રીભૂત કિરણ તરીકે ઓળખી શકીએ. વક્રીભૂત કિરણ તો અહીંયા PQ છે એ કયું કિરણ થયું? PE, E બિંદુએ આપાત થયું એટલે PE છે આપાત કિરણ. EF એ છે વક્રીભૂત કિરણ. EF શું થયું? વક્રીભૂત કિરણ. હવે વક્રીભૂત કિરણે અહીંયા લંબ સાથે એક ખૂણો બનાવ્યો જેને R તરીકે એટલે કે વક્રીભવન કોણ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર, આટલી વસ્તુ ક્લિયર. ફરીથી ત્રિકોણાકાર પ્રિઝમ, પ્રિઝમની સપાટી AB અને AC, બંને સપાટી પર એક લંબ દોર્યો. AB સપાટી પર NM, AC સપાટી પર N'M લંબ દોર્યો. આ લંબ ઉપર AB સપાટી પર E બિંદુ આગળ જે લંબ દોર્યો છે એ લંબ ઉપર એક પ્રકાશનું કિરણ PQ આપ્યું. આ પ્રકાશના કિરણે લંબ સાથે જે ખૂણો બનાવે એ ખૂણો I, એ I ખૂણાને આપણે આપાત કોણ કહીશું. પ્રકાશનું કિરણ હવા જેવા પાતળા માધ્યમમાંથી કાચ જેવા ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય ત્યારે લંબ તરફ વાંકવું પડે છે. જે કિરણને આપણે વક્રીભૂત કિરણ નામ આપ્યું. વક્રીભૂત કિરણ થયું EF, આપાત કોણ કિરણ થયું PE, આપાત કોણ I, વક્રીભવન કોણ R. એટલે કે વક્રીભૂત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો આપાત કોણ, એટલે આપાત કિરણે લંબ સાથે બનાવેલો કિરણ ખૂણો. વક્રીભવન કોણ એટલે કે વક્રીભવન કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો. બરાબર, હવે આ કિરણ છે એ એસી સપાટી પર એક બિંદુએ આપાત થશે. કિરણ વક્રીભવન પામ્યું, વક્રીભવન પામીને એસી સપાટી પર એક બિંદુએ આપાત થશે. એસી સપાટી પર એક બિંદુએ આપાત થશે એટલે કાચ જેવા ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશ જેવા પાતળા માધ્યમમાં દાખલ થાય, પરિણામે લંબથી દૂર જશે. પરિણામે શું થાય? લંબથી દૂર જાય. આમ જવું જોઈએ સીધું, પણ ક્યાં ગયું? ક્યાં ગયું? લંબથી દૂર. પરિણામે લંબ સાથે જે ખૂણો બનાવશે એ ખૂણાને નિર્ગમન કોણ તરીકે ઓળખવામાં આવશે. અને કિરણ જે એફ એસ બનશે એ એફએસ કિરણને નિર્ગમન કિરણ તરીકે ઓળખવામાં આવશે. બરાબર, એ ઉપરાંત પહેલા તમને સમજાવી દીધું કે પ્રિઝમ કોણ એ બી સી એ પ્રિઝમ કોણ છે. તો અહીંયા નિર્ગમન કિરણ છે એ નિર્ગમન કિરણ થશે એફએસ, અને એફ સાથે જે લંબ સાથે ખૂણો બનાવે એ ખૂણાને આપણે નિર્ગમન કોણ તરીકે ઓળખે. હવે અહીંયા લંબઘનની અંદર જ્યારે પ્રકાશનું કિરણ પસાર થતું હતું ત્યારે લંબઘનની અંદર આ પ્રકાશનું કિરણ આ સીધા માર્ગે દાખલ થવું જોઈએ, પસાર થવું જોઈએ. પણ એની જગ્યાએ શું થયું? થોડું ખસ્યું. શું થયું? થોડું ખસ્યું, જેને આપણે લિટરલ શિફ્ટ તરીકે ઓળખાય. શેના તરીકે? લિટરલ શિફ્ટ. શિફ્ટ એટલે થોડો ફેરફાર થવો. શું થયું? થોડો ફેરફાર. પણ અહીંયા એવું નથી, પ્રિઝમના કિસ્સામાં એવું છે કે આ પ્રકાશનું કિરણ છે આ સીધા માર્ગે જવું જોઈએ. આપણે રસ્તામાં શું મૂકી દીધું? પ્રિઝમ. એના રસ્તામાં શું મૂકી દીધું? પ્રિઝમ. એટલે અહીંયા જો પ્રકાશનું કિરણ આ જ દિશામાં ગતિ કરે છે, લંબઘનના કિસ્સામાં પ્રકાશનું કિરણ એ જ દિશામાં ગતિ કરે છે પણ થોડુંક શિફ્ટ થાય છે, લિટરલ થોડુંક બદલાય છે. પણ જ્યારે અહીંયા આ દિશામાં જતું હતું આખું વાળી દીધું, દિશામાં આ સીધી દિશામાં જતું હતું એની જગ્યાએ એને દિશા જ બદલી નાખી. એટલે દિશા બદલી નાખી માટે એનું શું કહેવાય? એનું વિચલન થયું. ત્યાં શું થયું? વિચલન. તમે કોઈ સીધી દિશામાં જાઓ હાથ ચાલતા જતા હો ને તમારા કોઈ હાથ પકડી લખે તમે ફરી જાઓ કે, એટલે શું થયું? તમારું વિચલન થયું. તો અહીંયા આ પ્રકાશનું કિરણ એટલે કે આ આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે જે ખૂણો બને એ ખૂણાને વિચલન કોણ તરીકે તરીકે વિચલન કોણ. બરાબર, ઘણી વખત આપણે જતા હોઈએ અને અચાનક 90 અંશના ખૂણે વળી જવું પડે ફરજિયાત, કારણ કે સામે જવાય રસ્તો જ ન હોય, તો શું થયું? આપણું વિચલન થયું. તમે સીધી દિશામાં જાઓ છો પણ તમારે વળી જવું પડે છે, કારણ કે તમે આગળ સીધા જઈ શકો એમ નથી. તો શું થયું? તમારું દિશા વિચલિત થઈ. શું થયું? તમારી દિશા વિચલિત થઈ એટલે કે તમારું વિચલન થયું. જેટ માટે તમારી સીધી દિશા અને બદલાઈ દિશા વચ્ચે જે ખૂણો બને
એ ખૂણાને વિચલન કોણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, હવે આ વિચલન કોણ એટલા માટે અગત્યનો છે, મેં તમને કીધું કે પ્રિઝમની મદદથી આપણે ઘણું બધું જોઈ શકીએ છીએ. તો આપણી આંખ જે છે ને એ આંખની અંદર આ બધી રચનાઓ શક્ય બને છે. બરાબર, જેને કારણે આપણે બધી વસ્તુને જોઈ શકીએ છીએ. બરાબર, આ પ્રયોગ છે, પ્રયોગ તમને લાઈવ કરીને દેખાડીશ. એક પ્રિઝમ મૂકીશ અને પ્રિઝમની મદદથી પ્રકાશના કિરણોનું વિચલન કઈ રીતે થાય છે તેના વિશેનો પ્રયોગ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કરશું. બરાબર, તો આ તમને સમજાઈ ગયું હોય તો ફરીથી એક વખત ચોપડીમાં આખો પ્રયોગ આપેલો છે. ન સમજાય તો કોઈ પણ વ્યક્તિ મને ફોન કરીને પૂછી શકે છે. બરાબર, ગમે ત્યાં, સિવાય બપોરે 4 ફોન ન કરો. સૂતો ન હું, જાગતો જો પણ મારા કામમાં હો. બરાબર, એટલે આ જે મેં લંઘન, કાચના લંઘન વિશે સરળતાથી સમજાઈ ગયું છે એની એ જ ટોપિક છે. માત્ર અહીંયા ફેર એટલો છે કે અહીંયા પ્રકાશના કિરણનું શિફ્ટ એટલે કે સ્થાનાંતર થાય છે, જ્યારે અહીંયા પ્રકાશના કિરણનું વિચલન થાય છે. આ બે જ મુદ્દા અગત્યના છે ને, આ બે જ મુદ્દા અલગ પડે છે, બાકીનું બધું તમે જો સેમ જ છે. માત્ર અહીંયા લંઘન છે, અહીંયા ત્રિકોણ છે, બાકી આપાત હોય, આપાત કિરણ, વક્રીભૂત કિરણ, વક્રીભૂત કિરણ, નિર્ગમન કિરણ, નિર્ગમન કિરણ, આપાત કોણ, લંબ, બે લંબ છે તો બે લંબ છે, વક્રીભવન, વક્રીભૂત કોણ છે તો વક્રીભૂત કોણ છે, નિર્ગમન કોણ છે તો નિર્ગમન કોણ છે. બરાબર, તો આ તમને સરળતાથી યાદ રહી જાય એવો ટોપિક છે અને આ ખાસ પરીક્ષામાં અગત્યનો ટોપિક છે. એટલે દરેક વ્યક્તિએ આ પ્રયોગ, દરેક વિદ્યાર્થીએ આ પ્રયોગ તૈયાર કરી લેવો. બરાબર, ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રિઝમનો પ્રયોગ તમને કરાવીશ, શીખવાડીશ. ઓકે, હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે, થેન્ક યુ વેરી મચ.